નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે વિજ્ઞાન વિષયમાં પાઠ 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન છે એની આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ, જેમાં હવે આપણે આજે પાઠ પૂરો થવા જ આવ્યો છે. છેલ્લો એક ટોપિક બાકી છે, એ આજે હવે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે છેલ્લે છે એ પડછાયા વિશે વાત કરી હતી, અને આજના વિડીયોમાં જે આપણે ચર્ચા કરવાના છીએ એ પરાવર્તન વિશે કરવાના છીએ, બરાબર? તો આથી આખા પાઠમાં ત્રણ ટોપિક છે એનો સમાવેશ થઈ ગયેલો છે, કે પ્રકાશ કોને કહેવાય, કઈ રીતે મળે છે, પડછાયો કઈ રીતે આપણને જોવા મળે છે, કઈ કઈ વસ્તુનો દ્વારા આપણે પડછાયો મેળવી શકીએ છીએ, અને આજે હવે પરાવર્તન છે એના વિશે જોવાનું છે, બરાબર? તો છેલ્લે આપણે કાલે પ્રવૃત્તિ નંબર 5 કરીને પિનહોલ કેમેરા દ્વારા કેવા પ્રતિબિંબ આપણે મેળવી શકીએ છીએ એ જોયું હતું, કે પિનહોલ કેમેરા દ્વારા કોઈ પણ પ્રતિબિંબ આપણે જોઈએ તો એ આપણને કેવા મળે છે, ઉલટા મળે છે. એટલે કે કોઈ પણ વસ્તુ હોય એ આપણને ઊંધી જોવા મળે છે. ત્યાર પછી હવે આપણે પ્રવૃત્તિ નંબર 6 આપેલી છે એ હવે આપણે જોઈએ, બરાબર? કઈ પ્રવૃત્તિ નંબર જોવાની છે? પ્રવૃત્તિ નંબર 6. ચાલો એમાં જોઈએ. તો આ પ્રવૃત્તિમાં તમારે પાઇપના એક ટુકડાનો કે રબરની નળીનો ઉપયોગ કરવાનો છે. એક પાઇપનો ટુકડો લેવાનો અથવા તો રબરની નળી લેવાની, કે જે સરળતાથી વળી શકે એવી વસ્તુ લેવાની છે, કેમ કે આગળ જતા આપણે એને વાળવાની પણ જરૂર પડશે. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ. તમારે શું કરવાનું? રૂમના બે છેડા છે એને ગોઠવવાના. એક છેડા બાજુ તમારે મીણબત્તી રાખવાની અને બીજા છેડા પર તમારે પાઇપની મદદથી એ મીણબત્તી છે એને જોવાની કોશિશ કરવાની. તમને અહીં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 111 ઉપર આકૃતિમાં પણ દર્શાવેલું છે. એ રીતે આપણે ઊભું રહી અને મીણબત્તીને જોવાની. શું મીણબત્તી દેખાય છે? તમે જ્યારે પાઇપ દ્વારા એ મીણબત્તીને જોવો છો તો એ મીણબત્તી તમને દેખાય છે? તો કે હા, તમને સરળતાથી એ પાઇપમાંથી મીણબત્તી છે જોવા મળશે. જ્યારે તમે એ મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાકી વાળો. હવે એક વખત તમારે સીધો પાઇપ રાખીને તમે મીણબત્તી તરફ જોઈ લીધો. હવે તમારે પાઇપ છે એને થોડોક વાકો વાળવાનો અને પછી છે એમાંથી મીણબત્તી તરફ તમારે જોવાનો પ્રયાસ કરવાનો. પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડો વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? પાછો પાઇપને તમારે જમણી બાજુ, ડાબી બાજુ આ રીતના બધી તરફ પાઇપ છે એને વાળી અને તમારે મીણબત્તી તરફ જોવાનો પ્રયાસ કરવાનો. પછી પ્રશ્ન પૂછેલો છે કે શું મીણબત્તી દેખાય છે? તો કે નહીં, આપણને મીણબત્તી છે જોવા મળશે નહીં. શા કારણે જોવા નથી મળતી? તો કે આપણે પાઇપ છે એને વાકો વાળી દીધો. હવે જ્યારે પાઇપ વાકો વળે છે ત્યારે એની વચ્ચે છે એ શું થાય છે? અપારદર્શક કોઈ પદાર્થ આવી જાય છે, જેના કારણે આપણે વસ્તુને જોઈ શકતા નથી. તો આના પરથી તમે શું તારવ્યું? તો કે આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? આ બાબત આ પ્રયોગ પરથી આપણે એમ કહી શકીએ કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે, સાચું ને? કેમ કે જ્યારે આપણે સીધો પાઇપ હતો એમાંથી જોવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે આપણને મીણબત્તી જોવા મળતી હતી, બરાબર? પણ જ્યારે પાઇપ વાકો વાળી દીધો તો આપણને તેમાંથી મીણબત્તી જોવા મળતી નથી. તો આથી આપણે એમ કહી શકીએ કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે. જે આગળના વિડીયોમાં પહેલીને પ્રશ્ન હતો એ પ્રશ્ન છે એનો એને જવાબ અહીંયા મળી ગયો હશે. આ પ્રવૃત્તિ દ્વારા એને ખબર પડી ગઈ હશે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે, અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો રચાય છે. પ્રકાશ જ્યારે સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે એની વચ્ચે કોઈ અપારદર્શક પદાર્થ આવે ત્યારે શું થાય છે? પડછાયો રચાય છે. તો એનું પડછાયો રચાવાનું કારણ જ આ કે પ્રકાશ છે હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે.
પણ જ્યારે એની વચ્ચે કોઈ અપારદર્શક પદાર્થ આવે ત્યારે પડછાયો રચાય છે. બરાબર, તો આ પ્રવૃત્તિ પરથી આપણને એ ખ્યાલ આવે કે પ્રકાશ છે એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. ત્યાર પછી ટોપિક નંબર 11.4 છે, જે તમને પેજ નંબર 112 ઉપર આપેલો છે, કે અરીસા અને પરાવર્તન. 11.4 છે. અરીસા અને પરાવર્તન. એમાં તમને પ્રવૃત્તિ નંબર 7 આપેલી છે. જો આ પાઠમાં આપણે ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિ છે એ જોઈ, એમાંથી ઘણી બધી પ્રવૃત્તિ છે એ તમે ઘરે પણ કરી શકો એવી ઈઝી છે, તો આપણે કરવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, કે જેથી આપણે સરળતાથી સમજાય જાય. આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ. તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે. તમે બધા જ અરીસાનો ઉપયોગ કરતા હશો. દિવસમાં એકવાર નહીં પણ ઘણી બધી વખત તમે બધા અરીસામાં ઘડીએ વળીએ તમારું મોઢું જોવા જતા જ હશો. બરાબર, ઘણાને ટેવ હોય, થોડીક વાર થાય ને તે અરીસામાં જોવા જાય કેવી લાગું છું, કેવો લાગું છું. બરાબર, તો ઘણા બધા છે અરીસાનો વારંવાર પણ ઉપયોગ કરતા હોય છે. તો આપણે બધાએ આપણું ફેસ છે અરીસામાં જોયું જ હશે. તો અહીંયા એમ જ કીધેલું છે કે જોવાનો પ્રયત્ન કરો. અને આપણું જે ફેસ છે અરીસામાં દેખાય છે એ શું છે? આપણું પરાવર્તન છે, એટલે કે આપણું પ્રતિબિંબ છે. આપણે છે એવા જ અરીસામાં આપણે જોવા મળીએ છીએ. બરાબર, તો એને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ. પરાવર્તનને પ્રતિબિંબ કહેવામાં આવે છે. અરીસાની સામે જે પદાર્થ હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ. અરીસાની સામે જે કંઈ પણ પદાર્થ છે એનું તમે શું જુઓ છો? અરીસામાં પરાવર્તન જોવો છો, એટલે કે જેવો પદાર્થ છે એવો જ તમને અરીસામાં જોવા મળે છે. ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો, ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છીએ. ઘણી વખત તમે જોજો તળાવ અથવા તો કે પાણી ભરેલું હોય એની આજુબાજુ કોઈ પણ વૃક્ષ હોય અથવા તો કોઈ મકાન હોય તો એનું પ્રતિબિંબ છે એ આપણને પાણીમાં જોવા મળે છે. આવું ઘણા બધા લોકોએ જોયું પણ હશે. બરાબર, તો ત્યાર પછી આપણને પ્રવૃત્તિ નંબર 7 આપેલી છે કે આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી. તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. હવે તમારે શું કરવાનું? એક મિત્રને હાથમાં અરીસો પકડવા દેવાનો અને કહેવાનું કે તું આ ખૂણામાં ઊભો રહી જા. બરાબર, અને તમારે શું કરવાનું? તો કે તમારા હાથમાં ટોર્ચ રાખવાની અને ટોર્ચ છે એનો જે કાચ હોય ત્યાં તમારે શું કરી દેવાનું? આવી રીતના આપણે હાથની આંગળીઓ છે એ રાખી દેવાની. બરાબર, કે અને આંગળીઓ છે એ છૂટી રાખવાની કે જેથી એ ટોર્ચ તમે ચાલુ કરો ત્યારે એમાંથી પ્રકાશ છે તમારી આંગળીમાંથી પસાર થઈ શકે. તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો કે જેથી તમને પ્રકાશનો કિરણપુંજ મળી રહે. કિરણપુંજ એટલે કે પ્રકાશ છે એનો જથ્થો. બરાબર, એક એક કિરણ નહીં પણ એક સાથે બધા કિરણ ભેગા થાય એને શું કહેવામાં આવે? કિરણપુંજ. તમારા મિત્રને પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો અને જ્યાં તમારો મિત્ર અરીસો પકડીને ઊભો છે એ અરીસા પર તમારે આ કિરણપુંજ છે એને પડવા દેવાનું, એટલે કે ટોર્ચ ચાલુ કરીને તમારે અરીસા સામે રાખવાની છે. શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? તો કે હા, આપણને એની અરીસાની બીજી તરફ છે એ પ્રકાશનો પટ્ટો જોવા મળશે. હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા બીજા મિત્રો પર પ્રકાશનો પટ્ટો પડે. પાછા બીજા વ્યક્તિને કહેવાનું કે તું સેજ આમ ત્રાસો, રૂમમાં આપણે એને ઊભો રાખી દેવાનો. બરાબર,
અને પછી તમારે એ અરીસા છે એમાં અરીસાને એવી રીતે ગોઠવવાનો કે જેથી એમાં તમે જે પ્રકાશનો પટ્ટો પડે છે એ તમારા મિત્ર છે એના ઉપર એ પટ્ટો પડે. બરાબર, પેલા પટ્ટો તો પડતો હતો એટલે કે અરીસો છે એનું પરાવર્તન થતું જ હતું. જે પ્રકાશનો પટ્ટો હતો એ આપણને બીજી બાજુ પડતો જોવા મળતો હતો, પરંતુ હવે તમારા મિત્ર ઉપર કઈ રીતના પડે એ રીતના તમારે અરીસા અને ટોર્ચની ગોઠવણી કરવાની રહેશે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે. બરાબર, આ પ્રવૃત્તિ ઉપરથી આપણને એ ખ્યાલ આવે કે અરીસો છે એના પર જે પ્રકાશ પડે છે એ દિશા બદલી શકે છે. બરાબર, એવું જરૂરી નથી કે એ સીધી જ રેખામાં, પ્રકાશ છે સીધી જ રેખામાં ગતિ કરે છે, પણ એની દિશા છે એ શું કરે છે, બદલી શકે છે. બરાબર, પણ ગતિ તો એ સીધી જ રેખામાં કરશે. અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે. હવે આપણે પેલા શું પ્રવૃત્તિ કહી, જે પ્રવૃત્તિ નંબર 6 જોઈ હતી એમાં આપણે એ જોયું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. બરાબર, અત્યારે જે પ્રવૃત્તિ નંબર 7 જોઈ એમાં આપણે એ જોયું કે અરીસા દ્વારા છે એ પ્રકાશનું પરાવર્તન થાય છે. હવે પ્રવૃત્તિ નંબર જે 8 જોવાના છીએ એમાં બંને બાબત છે એ ભેગી આવી જાય છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા તેનું પરાવર્તન પણ થાય છે. બરાબર, એ બંને બાબત છે એ આપણે પ્રવૃત્તિ નંબર 8 છે એમાં જોવાના છીએ. તો ચાલો જોઈએ પ્રવૃત્તિ નંબર 8 માં આપણે શું કરવાનું છે. તો કે એક મોટી થર્મોકોલની શીટ એક બાજુ પર કાસકો લગાવો અને આકૃતિ તમને પાઠ્યપુસ્તકમાં 11.9 દર્શાવેલી છે એ મુજબ બીજી બાજુ અરીસો લગાવો. તમારે એક ચોરસ થર્મોકોલની શીટ લેવાની, એમાં એક બાજુ છે એ કાસકો એટલે કે દત્યો રાખવાનો કે જે જાડા દાંતાનો આવે છે ને એ લેવાનો કે જેથી આપણને પરાવર્તન થાય એ વ્યવસ્થિત આપણે જોઈ શકીએ. એક બાજુ તમારે કાસકો રાખવાનો, બીજી બાજુ થર્મોકોલની શીટ ઉપર અરીસો રાખવાનો. બરાબર, તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિ દર્શાવેલી છે એ જ મુજબ રાખવાનું રહેશે. અરીસા અને કાસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો. હવે જેથી કરી છે આપણે પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે એ જોઈ શકીએ, એટલા માટે એના ઉપર કાળા રંગનો અથવા તો કોઈ કાળા રંગનો નહીં પણ બીજા રંગનો કોઈ ઘાટો પદાર્થ છે એ આપણે ફેલાવી દેવાનો એટલે કે ગોઠવી દેવાનો. તેને સૂર્યપ્રકાશમાં રાખવો અથવા તો કાસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. હવે તમારે એ અરીસા પર સૂર્યનો પ્રકાશ પડે એ રીતે રાખવાનું અથવા તો અરીસા પર છે એ ટોર્ચથી તમારે પ્રકાશ પડે એ રીતે પ્રકાશ અરીસા પર તમારે પાડવાનો રહેશે. તમે શું નોંધ્યું, આકૃતિ 11.9માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળે છે. તમને અલગ અલગ ભાત છે એ આકૃતિ 11.9માં જે દર્શાવેલી છે એવી ભાત જોવા મળે છે. ચલો, આ એક થર્મોકોલની તમારે શીટ લેવાની. બરાબર, અહીંયા તમારે એક કાસકો ગોઠવી દેવાનો. બરાબર, અને અહીંયા તમારે અરીસો રાખી દેવાનો. હવે અહીંયા ટોર્ચ છે એમાંથી પ્રકાશ છે એ તમારે પસાર થવા દેવાનો કે જે તમને અરીસા પર પ્રકાશ પડે એ રીતે તમારે પ્રકાશ ફેલાવવાનો. પછી તમે જ્યારે એ અરીસામાંથી પ્રકાશ છે એનું પરાવર્તન થાય છે ત્યારે તમને પહેલા તો આ દત્યો છે એની આવી રીતના ભાત જોવા મળશે, સીધી લીટી જોવા મળશે, કેમ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. પછી અરીસામાંથી પાછું એ પ્રકાશ છે એનું શું થાય છે, પરાવર્તન થાય છે. તો તમને થર્મોકોલની શીટ છે એની ઉપર આ રીતની ચોરસ ચોરસ ચેક્સ વાળી ભાત જોવા મળે છે. બરાબર, તો આ પ્રવૃત્તિ પરથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે કે પ્રકાશ જ્યારે પાડો ત્યારે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસો છે એ પ્રકાશનું શું કરે છે, તો કે પરાવર્તન કરે છે.
तो आ प्रवृत्ति पछी आपने बने वस्तु सरलताथी समझाई जाए। तो अही तमारे प्रवृत्ति नंबर 8 पर पूर्ण थाय छे अने आपणो पाठ 11 प्रकाश परछायो अने परावर्तन छे ए अही आपणो पूर्ण थाय छे। घणी बधी सरस मजानी आपणे प्रवृत्ति पण જોઈ અને તમને બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે કે પરાવર્તન એટલે શું। અરીસામાં આપણને આપણો ચહેરો શા માટે જોવા મળે છે, કેમ કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે અને અરીસો છે એનું કાર્ય શું, તો કે પ્રકાશનું પરાવર્તન કરવાનું, એટલે કે એ પ્રકાશ છે પાછો આપણા ચહેરા ઉપર પડે છે જેથી આપણને અરીસામાં છે એ આપણો ચહેરો જોવા મળે છે, બરાબર। તો આ રીતે આપણે અહીં આપણો પાઠ છે એ 8 પૂર્ણ 11 નંબર નો પાઠ એ પૂર્ણ થાય છે। બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે, બરાબર ને। તો હવે આપણને આ પાઠમાં સ્વાધ્યાયના 4 પ્રશ્નો આપેલા છે એ હવે આપણે જોઈ લઈએ, બરાબર। તો તમને પેજ નંબર 113 ઉપર પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો કે જેથી અપારદર્શક પદાર્થો સમજી શકાય। તમને અલગ અલગ બોક્સમાં શબ્દો આપેલા છે એને આપણે ક્રમમાં વ્યવસ્થિત ગોઠવવાના છે। પહેલો શબ્દ આપેલો છે પદાર્થો, બીજો છે ત્રીજો અપારદર્શક, ચોથું આપેલું છે કે પડછાયો અને પાંચમું આપેલું છે કે બનાવે। તો આ શબ્દને ભેગા કરી અને આપણે છે એ વ્યવસ્થિત એને ગોઠવવાના છે। તો આપણે સૌથી પ્રથમ શબ્દ છે એ લઈ શકીએ કે અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। પહેલામાં આવશે અપારદર્શક, બીજા ખાનામાં આવશે પદાર્થો, ત્રીજા ખાનામાં આવશે પડછાયો અને ચોથા ખાનામાં આવશે બનાવે અને પાંચમા ખાનામાં આવશે છે। અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। ત્યાર પછી તમને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચેના વિધાનોને અપારદર્શક, પારદર્શક અને પારભાસકમાં અને પ્રકાશિત કે અપ્રકાશિત પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો સૌથી પહેલા આપણે એને અપારદર્શક, પારદર્શક અને પારભાસકમાં કરવું પડશે, ત્યાર પછી પાછા ફરીથી એ બધા જ પદાર્થ છે એમાંથી પ્રકાશિત પદાર્થો કયા છે અને અપ્રકાશિત પદાર્થો કયા છે એ જોવાનું રહેશે। આ પ્રશ્ન છે તમારે જાતે કરવાનો છે। અહીંયા દર્શાવેલું પણ છે કે અપારદર્શક કોને કહેવાય, પારદર્શક કોને કહેવાય અને પારભાસક એનું તમને વર્ગીકરણ પણ કરેલું છે। તો તમને ન સમજાય એ પદાર્થનું નામ તમે આ લિસ્ટમાં જોઈ શકો છો, બરાબર। અને ત્યાર પછી પ્રકાશિત અને અપ્રકાશિત છે એ પણ તમારે જાતે જ કરવાનું રહેશે, બરાબર। પ્રકાશિત પદાર્થોમાં એવો સમાવેશ કરવાનો કે જે પ્રકાશ આપતા હોય છે, ચમકતા હોય એવા, અને અપ્રકાશિતમાં કે જે આપણને પ્રકાશ આપતા ન હોય તેવા પદાર્થનું નામ આપણે અપ્રકાશિત પદાર્થોમાં લખી શકીએ છીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આપેલો છે કે શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો છો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે। આપણે એવો કોઈ એક પદાર્થ વિચારવાનો કે જેનો પડછાયો વર્તુળાકાર પણ પડતો હોય અને બીજી રીતે જો એને ગોઠવીએ તો એનો પડછાયો છે આપણે લંબચોરસ જોવા મળે। તો એવો પદાર્થ કયો છે, તો કે નળાકાર તમે લઈ લો, બરાબર। તો નળાકાર છે એને પહેલા તમે ઊભો રાખશો તો એનો પડછાયો છે તમને ચોરસ જોવા મળશે, પછી તમે જ્યારે એને આડો રાખશો એટલે એનો પડછાયો છે તમને વર્તુળાકાર જોવા મળે છે। અહીં તમે એની આકૃતિ પણ જોઈ શકો છો, બરાબર, કે વર્તુળાકાર પડછાયો જો આપણે મેળવવો હોય તો નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડી રાખવાનો અને ભીત પર એક મોટા કાગળ પર મેળવતા એનો પડછાયો આપણને વર્તુળાકાર જોવા મળશે। પછી જો આપણે લંબચોરસ પડછાયો મેળવવો હોય તો નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકાર છે એને શિરોલંબ એટલે કે ઊભો ગોઠવવાનો રહેશે કે જેથી ભીત પર કે કાગળની શીટ પર એનો પડછાયો છે એ આપણને લંબચોરસ મળે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં પ્રતિબિંબ તમારું જોવા મળે છે,
દેખાશે તો કે અંધારા રૂમમાં આપણને પ્રતિબિંબ જોવા મળશે નહીં. તો તમે લખી શકો કે ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં. તો શા કારણે આપણને પ્રતિબિંબ જોવા નથી મળતું? તો કે અંધારા રૂમમાં આ પ્રકાશ હોતો નથી, આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં. પ્રકાશ જ પડતો નથી તો પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય? તો અરીસો છે એ આપણને પ્રતિબિંબ કઈ રીતે આપે? તો આથી અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં. એટલા માટે જ્યારે અંધારું હોય ત્યારે આપણને આપણો ચહેરો છે અરીસામાં જોવા મળતો નથી, કેમ કે પ્રકાશનું પરાવર્તન થયા વગર અરીસો છે એ આપણને પ્રતિબિંબ દેખાડતું નથી. બરાબર. તો અહીંયા તમારા સ્વાધ્યાયના જે 4 પ્રશ્નો હતા એ પણ પૂર્ણ થાય છે, અને આપણો પાઠ નંબર 11 છે આખે આખો એ સ્વાધ્યાય સહિત પૂર્ણ થાય છે. બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે એવી આશા સાથે આપણે આજનું લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.